મિત્રો, સાહિત્યમાં જ્યારે વિવિધ રસની વાતમાં હાસ્ય રસની વાત આવે ને, ત્યારે આપણે ચોક્કસ આપણા ગુજરાતી સાહિત્યમાં જ્યોતિન્દ્ર દવેને યાદ કરીએ છીએ. જ્યોતિન્દ્ર દવેથી માંડીને આદિ સુધી, ત્યારબાદ કોઈએ જો પારિવારિક અને તત્વજ્ઞાન રૂપી હાસ્યરસ પીરસ્યું હોય તો એ આપણા સાબુદ્દીનભાઈ રાઠોડ છે. અને આજે જામનગરના આંગણે એમની હાસ્ય યાત્રાના 50 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આપણા જામનગરના જ હાસ્ય કલાકાર વસંત પરેશ અને કૌશિક ચુડાસમાની સાથે આરઆર ગ્રુપ દ્વારા આયોજિત હાસ્યના બગીચાના માલી એવા આજે નોબતના આંગણે, નોબતના અલ્પ સંવાદમાં આપણી સાથે વાર્તાલાપ કરવા માટે આવ્યા છે સાબુદ્દીનભાઈ રાઠોડ. હું આ તકે સાબુદ્દીનભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું નોબતના માધ્યમમાં, અલ્પ સંવાદમાં. સાઉદીનભાઈ, આપનો તો વર્ગ ઘણો બધો છે. આપના જીવનના હું માનું છું 82 થી 83 વર્ષ થઈ ચૂક્યા છે, એમાં 50 વર્ષ આપને હાસ્ય સાથે વિતાવ્યા છે. અને આપના જીવનના હાસ્યની શરૂઆત બાળદિન નિમિત્તે કરી હતી, એવું હું ભૂલતો ન હતું, 14 નવેમ્બર. તો એ બાળદિનથી શરૂઆત થઈને આજે બુઢાઓ સુધી લોકો તમને સાંભળે છે, તો આ હાસ્યની અંદર એટલે કે હાસ્યના ક્ષેત્રમાં કઈ પ્રેરણાથી તમે આવી ગયા? હાજી, નમસ્કાર શ્રોતા મિત્રો. એક વાત જણાવી દઉં કે મારું જે હાસ્ય છે ને, ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ. બરાબર, માલિકની દેન છે આ, ઈશ્વર કૃપા છે, અને જન્મથી જ મળ્યું છે. એટલે મેં એમાં કોઈ પુરુષાર્થ કર્યો એવું નથી, પણ એને મેં અમાનત ગણીને હાંચવીને રાખ્યું છે અને વિગતે વાપર્યું છે, એટલે એનો સદુપયોગ કર્યો છે. 14 નવેમ્બર 1969 લીંબડી મુકામે મેં પહેલો કાર્યક્રમ આપ્યો. બરાબર. લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, નાનજી મિસ્ત્રી, ચપુભાઈ દેગામા અને હાજી, આટલા અમે કલાકારો હતા. અને ત્યાંથી શરૂઆત થઈ. 15 પાછો સુરેન્દ્રનગર હતો અને 16 ધ્રાંગધ્રા. અને 3 કાર્યક્રમનો મને લાખાભાઈએ ₹75 પુરસ્કાર ચૂક્યો. બરાબર. પણ તેથી મારો પગાર પાછો 145 રૂપિયા હતો, ગ્રેજ્યુએટનો ફિક્સ 100 વત્તા 45, એટલે મને એ મોટી માટબર રકમ લાગી. અને પછી આ શરૂ થયું. પણ એક ધૂન તો હતી મનમાં સવાર, હાસ્યવૃત્તિ તો છે આપણામાં, તો સમગ્ર પરિવાર આખો, પછી બેન દીકરીઓ અને જે કોઈ હોય ને, કાકા કાકી, મામા મામી, દાદા, નાનું બાળકથી માંડીને દાદા સુધીના આખો પરિવાર સાથે બેસીને માણી શકે એવું નિર્દોષ હાસ્ય સર્જ્યું. અને મેં ઘણી વાર જણાવ્યું છે કે ભાઈ, એમાં મોટા મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજીને. ગાંધીજી એવી વ્યથામાં, યાત્રાના દુઃખોમાં હસી લેતા. બરાબર. અને એમણે એમ લખ્યું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી. એટલે એક આ વાત મને સ્પર્શી ગઈ. ને એથી નહીં વધુ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ. બરાબર. એટલે ખાનગઢ મારું ગામ છે અને મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં હું ભણતો ને, ત્યાં જ શિક્ષક તરીકે સર્વિસ મળી ગઈ. એટલે હું 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય. બરાબર. એટલે સુરેશ દલવાલને મને પૂછો, ગાંધીજીની બીજી વાત, ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે મારા ગયા. એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બરાબર. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એક, બાળકોને ચાહવા. હાર્દ છે શિક્ષણ શિક્ષણ. અને મેડમ મોન્ટેસરી એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયાસ ના કરો, સમજવા પ્રયાસ કરો. બરાબર. અને મેડમ એમ કહેતા, એમને પૂછ્યું ને કે વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, તો એમણે એવું કીધું કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન, બટ આઈ લવ ધેમ ઓલ, મેં મારા બાળકોને ચાહ્યા છે. એટલે સુરેશ દલાલે પૂછ્યું હતું એકવાર મને કે શિક્ષણ અને હાસ્યનો સુમેળ કેમ સાધ્યો, એટલે મેં કીધું શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું.
બરાબર. અને હાસ્યથી શિક્ષણ હળવું બને. બનાવ્યું એટલે મારે એ જ પૂછવાનું કે વિદ્યાર્થીઓ સાથે તમે હતા આચાર્ય તરીકે, શિક્ષક તરીકે, તો એની વચ્ચે અને એક હાસ્ય કલાકાર સાબુદ્દીન વચ્ચે વિદ્યાર્થીઓ કઈ રીતે ભેદ પારખી શકતા? એની નજર તો એક હાસ્ય કલાકારમાં વધારે જતી હશે. ના, એ બરાબર છે, પણ શિક્ષણથી, મેં કીધું ને, શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું. ગાંધીજીએ શિક્ષકના બે સદગુણ ગણાવ્યા, કે એના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ અને ચારિત્રશીલ હોવો જોઈએ. ગાંધીજીએ એમ કીધું છે કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, ચારિત્ર પણ ચારિત્રહીન તો ન જ ચાલે. મેં શિક્ષકનો એક સદગુણ ઉમેર્યો કે ભાઈ એ રમૂજી સ્વભાવનો હોવો જોઈએ. બરાબર. હોશિયાળો મોઢું લઈને દાખલ થાય, નો એ દાંત કાઢે, નો છોકરાઓને કાઢવા દે, અને ગંભીર ને ગંભીર કારણ વગરનું રહેવાય, એ સારું વાતાવરણ નથી. એમ એટલે ડૉક્ટર આલ્બર્ટ સ્વાઇટ્ઝર એમ કહેતા કે વર્ણસંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ, બરાબર, એમાં જીવનની સાર્થકતા છે. એટલે વિદ્યાર્થીઓના મનમાં હાસ્યકાર ને શિક્ષક એમ ન, એ તો મને જેમ સ્વીકારે એમ જ સ્વીકાર, અને હું એ વાતાવરણ હળવું રાખવા પ્રયાસ કરો જેથી કરીને. અચ્છા, એ જ રીતે તમારા હાસ્યની અંદર પારિવારિકતા હોય છે, તત્વચિંતન હોય છે, તો એ તત્વચિંતન અને પારિવારિકતા વચ્ચે લગ્ન એટલે શું, અને લગ્ન ઉપર કઈ રીતે તમે આ બધાને સંદેશો આપી શકો છો? અને એમાં ગાંધીજીની એક તો અસર મેં વર્ણવ્યું, બીજું મનુભાઈ પંચોળી, સમર સાહિત્યકાર આપણા, દર્શક, દર્શક ઝેર તો પીધા, જાણી સોક્રેટિસ ને એ આંબલા લોકભારતી સણોસરામાં મારા કાર્યક્રમ હોય ને, એટલે મનુભાઈ મને એક વાત સમજાવી કે હ્યુમરમાં રિયાલિઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું. બરાબર. રિયાલિઝેશન થવું જોઈએ પણ રિએક્શન ન આવવું, રિએક્શન ન આવવું જોઈએ. એ ગાંધીનગરમાં અમારો કાર્યક્રમ હોય અને રાજકારણીઓની ખૂબ જ મજાક કરીશ, પણ હજી અહીંયાથી આમંત્રણો આવે. બરાબર. પછી સુંદરમ એક મારી કેસેટના રેકોર્ડિંગમાં હતા, ખડખડાટ હસતા, એટલે એને મને એવું સમજાવ્યું હતું કે તમે બોલો ને એમાં ભરપૂર હાસ્ય છે, આનંદ છે એમ. હવે એમાં એક સત્ય ઉમેરો, જો કે મારો એ પ્રયાસ તો હતો કે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવું એમ. બરાબર. દાખલા તરીકે એક જણે પૂછ્યું મને કે મારે સારા કામમાં થોડા પૈસા વાપરવા છે તો શું કરવું? બરાબર. મેં કે જેના ઉછીના લીધે એને દઈ દો. જેના ઉછીના લીધે એને દઈ દો. હા બરાબર. એટલે આ ઇસ્લામની દેન છે કે દીન એ ઉલ મામલા, એનો અર્થ વ્યવહાર શુદ્ધ, એનો ધર્મ વિશુદ્ધ. બરાબર. જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. વિશુદ્ધ. પછી માણસ શાંતિથી વિચારે તો એમ લાગે કે ના, વાત સાચી છે. પીપા પાપન કીજી એ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. એટલે યુવાનો કહે કે અમારે વ્યાયામ કરવો છે, એટલે હું કહું ભાઈ આ ગુટકા છોડી દો, વ્યસન છોડી દો, તો વ્યાયામ છે, નડો નહીં તો સેવા જ છે. દેવયુ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ, ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજિર હૈ. યહાં હૈ અનુભવી કાઉન્સલર, જિસસે શિક્ષા બોઝ નહીં બલ્કિ મૌજ બન જાતી હૈ. 29 સાલો સે સફળતા કે શિખરો કો ફતહ કરતે હુએ ઇસ વર્ષ પરીક્ષાઓ મેં ઠકરાર કેવલ ઓર અસૌંદર્ય મંથન ને ગુજરાત મેં ટોપ કિયા હૈ. ઓર ઇસ વર્ષ સ્કૂલ કે 75 સે જ્યાદા વિદ્યાર્થીઓ ને હિન્દુસ્તાન કી ટોપ કોલેજીસ મેં દાખિલા લિયા હૈ. Brilliant, a complete school with a chance for 100% scholarship, jo aapko rakhe aage. Demo class 25 March 2019 se shuru. Ek week demo to banta hai yaro. Chairman Shri Ashok Bhatt aur Managing Director Shrimati Ushmita Bhatt. Hamari ek nayi branch shuru ho rahi hai. Pragati Park Part 2, Krishnanagar Main Road. Phone lagaya jaye
Brilliant School of Science and Commerce, Limda Lane, Jamnagar. Brilliant School of Science and Commerce. અને બીજું આજની જે પેઢી છે એ જે આજકાલ હ્યુમરની પાછળ દોડે છે અને એમાં દ્વિઅર્થી હ્યુમર હોય છે, ખાસ કરીને સ્ટેન્ડઅપ કોમેડિયન આ બધા આવે છે, એના વિશે આપ શું કહેવા માગો છો, એમને શું સંદેશ આપવા માગો છો હ્યુમર વિશે? એટલે એ આમ જો ગણો ને તો આઝાદી આવ્યાના 72 વર્ષ થયા ને આપણે, હવે લોકો હસતા થયા છે 72 વર્ષે. હા, હવે લોકોમાં હાસ્ય પ્રત્યેની એક સમજણી ડેવલપ થઈ છે અને હાસ્યકારોનું સન્માન વધ્યું છે. બરાબર. નકર એના માટે ઇન કક્ષાના શબ્દો વાપરતા. બરાબર. અને પ્રાચીન ભારતમાં ભરત મુનિએ જ્યારે નાટ્યશાસ્ત્ર લખ્યું ત્યારે એમાંય એને શૃંગારના પેટારસ તરીકે હાસ્યને ગણાવ્યું, સ્વતંત્ર રસ તરીકે નહીં. એ તો રમણભાઈ નીલકંઠ છે, સર્વાન્ટિસે ડોન ક્વિકશોટ લખ્યું, એના ઉપરથી રમણભાઈએ ભદ્રંભદ્ર લખ્યું. આ ભદ્રંભદ્ર અને હાસ્ય મંદિર એનું પુસ્તક છે, એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય તો રમણભાઈ. પછી જ્યોતિન્દ્ર દવે મારો કાર્યક્રમ હતો 1971માં, ત્યારે જ્યોતિન્દ્ર દવે એમાં હતા અતિથિ વિશે. અચ્છા. પછી અમે બેઠા અને મને એમણે સમજાવ્યું ત્યારે કે તમે લખવાનું શરૂ કરી દો, જો તમે લખશો નહીં તો તમારો વિકાસ નહીં થાય, વાતો આ ના રહેશે, ગામ બદલતા રહે. બરાબર. હું એનો બહુ મોડો અમલ કરી રહ્યો. ત્યારબાદ પછી મેં લખ્યું તો ખરું 11 પુસ્તકો લખ્યા, 11 પુસ્તકો અને હાસ્યનો વરઘોડો પુસ્તક ને જ્યોતિન્દ્ર દવે પારિતોષક મળ્યું. હા, તો આ વાત એ છે કે હાસ્યને પ્રાધાન્ય પછી મળ્યું એમ. બરાબર. એટલે મારો એક ઠેકાણે પરિચય આપ્યો હતો કે ભાઈ અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું એમ. બરાબર. અને સાબુદ્ધિ નાટક કર્યું એમ, એવો પરિચય આપ્યો હતો એક કોઈ આયોજકે. પણ એટલે હવે લોકોને એની સમજણ થઈ છે. બાકી તો છે ને, અંગ્રેજીમાં વિપુલ સાહિત્ય, યુરોપમાં તમે જાઓ તો ખડખડાટ રસ્તા લોકો મળે, હ્યુમર, વિટ, સેટાયર, આયરની, પેરોડી, ફારસ, બફોન, કેરિકેચર, બ્લેક હ્યુમર, એવા કેટલા પ્રકારો. તારક મહેતા અમારા અનન્ય મિત્ર, બરાબર, હું એને મળતો, એની લાઇબ્રેરીમાં મોટાભાગે પુસ્તકો અંગ્રેજી જ હતા. અચ્છા. અને હ્યુમર ખાલી કીધું ને આપે તો હ્યુમર ઉપર એક આખું વોલ્યુમ મળે, મળી જાય. માત્ર સેટાયર બનાડશો, મોટા સેટાયરિસ્ટ હતા. એક નાનકડો હાંકડો પુલ હતો અહીંયા જતા તો સામેથી બરાબર એનો વિરોધી મળ્યો. બરાબર. એટલે સોએ એને કીધું કે પ્લીઝ ગીવ મી ધ વે, મને રસ્તો આપો પ્લીઝ. એટલે ઓલાએ શું કીધું ખબર છે, હું ગધેડાને રસ્તો નથી આપતો. એટલે સો તરત ખસી ગયા, હું આપું છું, હું આપું છું. બરાબર. બનાર શો નું નાટક લંડનમાં રજૂ થયું, વિન્સ્ટન ચર્ચિલ વડાપ્રધાન. એટલે બનાર શોએ 2 આમંત્રણ પત્રો વિન્સ્ટન ચર્ચિલને મોકલ્યા અને આરે પાછો પત્ર લખ્યો કે આપને હું 2 આમંત્રણ મોકલું છું, એક આપના માટે અને બીજું કાઉન્સમાં આપના મિત્ર માટે જો કોઈ હોય તો. તો જો કોઈ મિત્ર હોય તો. હા, એટલે એનો કટાક્ષ એ હતો કે રાજકારણમાં શત્રુ નો હોય, મિત્ર નો હોય, સ્થાયી હિત હોય. સ્થાયી જે રહ્યો ને એ હિત જ હોય. પણ ઓલા સામે પાછા વિન્સ્ટન ચર્ચિલ હતા એટલે એને પાછો પત્ર લખ્યો કે આ શનિવારે હું બીજી હોવાથી નાટક જોવા આવી શકું એમ નથી, આવતા શનિવારે આવીશ, કૌંસમાં જો નાટક ચાલશે તો. એટલે આ અને વીટ જે છે ને સમજવામાં થોડી તકલીફ થાય એવું હાસ્ય છે. એક જણો મને કહે માણા મગજ વગર કેટલા વર્ષ જીવી શકે, મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી ઉંમર કેટલી. બરાબર. એક જણો મને એમ સમજાવતો કે મૂર્ખમાં અને બુદ્ધિમાનમાં ફેર એટલો જ હોય છે
કે તમે કંઈ પણ વિધાન રજૂ કરો ને તો બુદ્ધિમાન સીધો તર્ક કરે, અને મૂર્ખ હોય ને એ સ્વીકારી લે તરત. મેં કીધું આ તમે જે વિધાન કર્યું તમે તો સ્વીકારો છો ને, તો મને કહા હું સ્વીકાર કેવું કીધું. એટલે આ હું હવે ફાદ ઉતરવા માંડ્યો, હવે હાસ્ય લેખક હોય છે, સ્ટેજ ઉપર રજૂ કરનારા હાસ્ય કલાકારો છે, અને 50-એક જેટલા તો છે જ અત્યારે. હા છે છે. મથુર, વનેચંદ, તો આ બધા કેરેક્ટર તમારા જીવનમાં કઈ રીતે, એટલે કે હાસ્ય જીવનમાં કઈ રીતે વણાયેલા છે? અને એ આ છે ને અમારા ગામના પાત્રો છે, અને પાત્રો બધા સાચા છે, પ્રસંગો કાલ્પનિક છે. પ્રસંગો બધા કાલ્પનિક, પ્રસંગો જે રહ્યા ને એ કાલ્પનિક છે. પણ મારે કોઈ પ્રસંગ કેવો હોય તો હું એકાદા મિત્રનું નામ લઈ દઉં. અને એ જમાનો એવો હતો ત્યારે તો માણસો મને આવીને કહી જતા કે આપણું જરાક ઉમેરજો. બરાબર, આપણે મથુર ગઈ જાય કે મારું રાખજો કંઈક. એટલે સુલેમાન પટેલ મને કે મારું ક્યાંક ઉમેર, એટલે મેં પછી એનું વર્ણન કર્યું કે ભાઈ આ વરઘોડામાં તેરી સુલેમાન પટેલ ફોટા પાડતો, અને એને ત્યાંથી ગમે એ પ્રેરણા થઈ હોય જાનવરના ફોટા ચડી ગયો, પછી એને માણાના ફોટા ન પડી. બરાબર. તો આ અને તેની મજાક મશ્કરી ચાલતી. આપણે સૌરાષ્ટ્ર છે ને એમાં લોકોમાં આવી છે ખરી, લગ્ન પ્રસંગે માનો કે ભેગા થયા હોય બધા તો એકાબીજા મજાક કરે, મશ્કરીઓ કરે, એકાબીજાને હળવું વાતાવરણ રાખે, એટલે એમ ચાલ્યા કરે છે. ને હવે લોકોને આનંદ, એને એમાં સમજાણું છે કે આ જરૂરી છે. છે જરૂરી છે. બરાબર. હા. અને છેલ્લે એ તમને પૂછવાનું કે તમે હાસ્યની સાથે સાથે અતુ તત્વજ્ઞાન તમારામાં છે, અને સાબુદ્દીન અને રાઠોડ આ બંને વચ્ચેનો ભેદ લોકો ઘણીવાર સમજતા નથી, તો ધર્મને કઈ રીતે તમે મૂલવો છો બધા ધર્મોને? ધર્મની વાત આવી ને તો કારણ કે મોરારી બાપુ પાસે, રમેશભાઈ ઓઝા પાસે હંમેશા તમારું આદરણીય સ્થાન હોય જ છે. હમણાં જ 1 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી ઉત્તરકાશી હતા. બરાબર છે. 250 સર્જકોને મોરારી બાપુ ત્યાં લઈ ગયા અને રામકથામાં હાજરી આપી. પછી 8 તારીખે હું ગંગુણ રજનીકુમાર પંડ્યા ને કિશોરભાઈ બારોટ અમે ગંગોત્રીએ જઈએ. બરાબર. તો ધર્મની બાબત છે ને, મેં કબીર સાહેબે એમ કીધું છે કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બરાબર, બર્તન સબકે ન્યારે ભય પાણી સબ મેં એક. એટલે ધર્મ જગતના પ્રધાન ધર્મો જે રહે એ કોઈને કોઈ સદગુણ ઉપર પ્રાધાન્ય આપે છે. દાખલા તરીકે તો ખ્રિસ્તી ધર્મની માનવતા છે, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા છે, બરાબર, મુસ્લિમ ધર્મનો ભાઈચારો છે, ભાઈચારો, બૌદ્ધ ધર્મની કરુણા છે, જૈન ધર્મની અહિંસા છે, અહિંસા છે, જરથોષ્ઠી ધર્મ રહ્યો ને એની ન્યાયપ્રિયતા છે, સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના, અને જામનગર પ્રણામી સંપ્રદાય એની હિન્દુ મુસ્લિમ એકતાની ભાવના. જો બરાબર. એટલે મોટા ભાગે છે ને લોકો તળેટીમાં બેઠા બેઠા આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે, આમ જાય એટલે ખોટો ને આની કોર જાય એટલે ખોટો, એમ વળેટીમાં બેઠા બેઠા ચર્ચામાં જિંદગી કાઢી ના. બરાબર. પણ કોક દી પ્રેમના પંથે પ્રયાણ કરીને શિખરે પહોંચે, કે કરુણાની કીડી કંડરીને પહોંચે, બરાબર, અથવા સત્યના માર્ગે સફર કરીને પહોંચે. પહોંચે. જો શિખરમાંથી પહોંચો તો ખબર પડે કે બધા રસ્તા ઉપર આવે છે. બસ, અલ્ટિમેટલી ઉપર જ. હા, સરસ. બધા રસ્તા ઉપર જ આવે છે, પણ એના માટે પ્રયાસ કરવો પડે, પડે છે, શિખર સુધી પહોંચવું પડે. પણ સ્વામી વિવેકાનંદજીએ બહુ સુંદર વ્યાખ્યા આપી છે ધર્મની, કે જે સમયે જે સ્થળે જે સંજોગોમાં માનવીને જે ફરજ બજાવવાની હોય ને એનું નામ ધર્મ. મોરચા ઉપર જ્યારે એક આપણો સૈનિક લડતો હોય ત્યારે હણી નાખવા શત્રુને એ ફરજ છે. બરાબર છે. અને એ નહીં માનો કે સમાજમાં આમ કરે તો પાછા એને શિક્ષા થાય. બરાબર.
પણ એ વખતે એની ફરજ છે. એટલે ફરજ જે છે ને એને ધર્મ સમજીને માણસ નિભાવે ત્યારે એમાં જીવનની સાર્થકતા સમાયેલી. વિવેકાનંદજીની આ બાબત છે. એટલે જે સમયે જે ફરજ બજાવવાની હોય બજાવી લેવી. અને આજના આપણા અલ્પ સંવાદમાં અંતિમ વાત એમ કહું કે આજનો માનવી એ હંમેશા સતત સ્ટ્રેસમાં જીવતો હોય છે, એને કારણે આમ લાફ્ટર ક્લબોમાં જાય છે અને હવાર ના પડવા જોયું ને અમારા રાખોટા તળાવમાં હા. તો આ ભેદ આવો હાસ્ય અને તમારું જે માર્મિક હાસ્યથી સ્ટ્રેસ કઈ રીતે દૂર થતું હોય છે એ વિશે હાસ્ય સાથે આજનો આપણો ઇન્ટરવ્યુ પૂર્ણ કરીએ. રાબિયા જે છે ને એ બહુ મોટા સુફિસન્ટ થઈ ગયા. એકવાર યુવાનો નીકળ્યા બધા આમ અને રાબિયાને જોયા એની પર્ણકુટી પાસે કંઈક ગોતતા હતા. તો ઓલા યુવાનોએ પૂછ્યું કે ભાઈ શું થયું? તો કે મારો એક સિક્કો ખોવાઈ ગયો છે એટલે હું ગોતું. એટલે યુવાનોએ બધા લાગી પડ્યા, બધી તપાસ કરી પણ કોઈને કાંઈ મળ્યો જ નહીં. એટલે પછી એક યુવાને રાબિયાને પૂછ્યું કે આ ખોવાણો છે ક્યાં? તો કે ખોવાણો છે ઝૂંપડીમાં. ઝૂંપડીમાં ખોવાણો છે ને તમે કે અહીં બહાર શોધ કરો છો? તો રાબિયા કે અહીં પ્રકાશ છે ને એટલે અહીં પ્રકાશ છે એટલે શોધ કરો. ઓલા જોવાની આવ કે આવડા મોટા સંત છો પણ આપને આટલો ખ્યાલ નથી કે જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં એની તપાસ થાય. બરાબર. એટલે રાબિયાએ તરત પૂછ્યું તમે ક્યાં જાઓ છો? તો કે અમે તો મહેફિલમાં જઈ. એટલે તરત રાબિયાએ પૂછ્યું તમે તમારો આનંદ મહેફિલમાં ખોયો છે? જે વસ્તુ જ્યાં ખોવાઈ ગઈ હોય ત્યાં જો એની તપાસ થતી હોય તો તમે તમારો આનંદ મહેફિલમાં ખોયો છે? આજ બિયર બારમાં ને કેસિનોમાં ને બીજા જાત જાતના જે એન્ટરટેનમેન્ટ છે ફિલ્મો છે એમાં માણા ગોતવાનો પ્રયાસ કરે છે પણ અહીંયા ખોયો નથી. આનંદ આનંદ જે ખોયો છે ને એ તો મનમાં છે ને એમાંથી જ મેળવવાનો, મનમાંથી જ મેળવવાનો છે. હું છેલ્લી એક વાત કરી દઉં. મેક્સિમ ગોર્કી એટલે ધી મધર લખ્યું, જગવિખ્યાત લેખક રશિયાનો, એ ગયા અમેરિકા. તો એને ગાઈડ એક આપવામાં આવ્યો. એ ગાઈડ બતાવે કે આ રાઈડ છે ને આવી રાઈડ છે ને આ જે રહી ને એ તમને અવકાશનો અનુભવ કરાવે. એટલે ઓલો જેમ જેમ બતાવતો ગયો ને એમ મેક્સિમ ગોર્કી ગંભીર થતા ગયા. બરાબર. એટલે ઓલા ગાઈડે પૂછ્યું કે મને લાગે છે આપને આની આનો ખ્યાલ નથી આવતો એવું લાગ્યું એમ. ઓલો કે ના ના હું વિચારી કરું છું કે જેનું મનોરંજન આટલું બધું તીવ્ર છે બરાબર એનું ટેન્શન કેવું હોય છે? આપણે અહીં ટેન્શન વધે ને બે મિત્રો ભેગા થઈને અડધી અડધી ચા પીવે એટલે પતી જાય ટેન્શન દૂર. બસ એક એક બીડી પીવો તો પતી જાય. પતી જાય. પણ ટેન્શન જેમ વધે ને એમ જલદ થતું જાય. જો જલદ થતું પછી વિસ્કી જોઈને ચાથી ન વધે. હા એટલે જેનું મનોરંજન જો મનોરંજનના સ્તર ઊંચા થતા જાય છે જેમ ટેન્શન વધતું જાય. હા જેમ ટેન્શન વધે. હા એટલે ગોરકીએ કીધું કે ભાઈ જે રાષ્ટ્રનું મનોરંજન આટલું છે એનું ટેન્શન કેવું હશે? અને ટેન્શનમાં જીવે છે સમાજ પણ એકવાર એને સમસ્યાઓ હોય જીવનમાં તો પ્રોબ્લેમ મીન્સ ધ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન બરાબર છે. અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર એનું નામ સમસ્યા છે. અને એ અંતર જેટલું મોટું એટલી સમસ્યા મોટી. બરાબર. એટલે હું ઘણી વાર કહું કે અમારી અહીંયા ગામડા છે ને સ્થાન આજુબાજુના એના લોકોને દુઃખી કરી શકાય જ નહીં કારણ કે એની અપેક્ષા ભાદરવા શું ચોટ પાંચમ છઠ ત્રણે ત્રણે મેળે જ આવે. બસ એટલી જ અપેક્ષા. તો એ તો પૂરી થઈ જાય દર વર્ષે એટલે એને કોઈ ટેન્શન નથી. એટલે એવડા ટેન્શન નથી. પણ આપણે તો મારે ન્યુયોર્ક જવું છે ભાઈ ન ઓછી ના આપે કોઈ ન્યુયોર્ક આટલું એટલે ટેન્શન વધી ગયું ન્યુયોર્ક ન જવાનું. આમે ડિસ્ટન્સ વધ્યું ને આમે ડિસ્ટન્સ વધ્યું. બાબા સરસ બહુ. હા જી સર. તો આ સાથે આજે આપની સાથે એક અલ્પ સંવાદ નોબતના માધ્યમથી કર્યો, અમને ખૂબ જ આનંદ આવ્યો. અમે ઈચ્છીએ છીએ કે દર્શકોને પણ આવી જ મજા આવશે. અને હજી આજે 50 વર્ષનો જે બગીચો અહીંયા જામનગરમાં છે
અને આ બગીચો હંમેશા ને હંમેશા ચાલુ રહેશે સાબુદ્દીનભાઈ રાઠોડનો, આપણે એને પણ માણવાનો છે. નોબતના અલ્પ સંવાદમાં સાબુદ્દીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર બધાને, થેન્ક યુ, ધન્યવાદ.